આર્મી રેસની રશિયામાં ધમાકેદાર શરૂઆત થઈ છે, જેમાં ભારતે શક્તિ પ્રદર્શન કર્યું અને વિશ્વને પોતાની શક્તિનો પરચો બતાવ્યો. પાડોશી દેશો જે રીતે ભારતને વારંવાર યુદ્ધની ધમકી આપી રહ્યા છે અને આતંકી ગતિવિધિ કરાઈ રહી છે, ત્યારે પાડોશી દેશ જો આંતરરાષ્ટ્રીય આર્મી ગેમમાં ભારતીય સેનાની તાકાત જોતા હશે તો તેમને ભારતીય સેનાની તાકાતનો અંદાજ આવી જશે. આવો જોઈએ ડીડી ગિરનારનો સ્પેશિયલ રિપોર્ટ. રશિયામાં હાલ આંતરરાષ્ટ્રીય આર્મી ગેમ ધ ટેન્ક બેથલોન ચાલી રહી છે. ભારતીય સેનાએ આ પ્રતિયોગિતાનો પ્રથમ રાઉન્ડ આસાનીથી પસાર કરી લીધો છે અને બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. પ્રથમ રાઉન્ડ પસાર કરવામાં આ વખતે ઇન્ડિયન આર્મીની T-90 ટેન્ક ભીષ્મની મહત્વની ભૂમિકા રહી. ભારતની T-90 ટેન્કે રશિયાની 272 B3M અને ચીનની T-96 ટેન્કને પણ પાછળ પાડી દીધી. પ્રથમ રાઉન્ડની ગેમમાં રશિયા અવ્વલ રહ્યું, જ્યારે ભારત ચોથા નંબરે રહ્યું. સેનાના જવાનોએ રશિયાની ધરતી પર વિશ્વને દેશની તાકાતનો પરચો બતાવી દીધો. વિશ્વ સમક્ષ સેનાએ શક્તિનું પ્રદર્શન કરતા સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા. બીજો રાઉન્ડ આગામી 3 દિવસ સુધી ચાલશે, જેમાં ભારતીય સેના 10 ઓગસ્ટે તેની શક્તિ વિશ્વને બતાવશે. બીજા રાઉન્ડમાં ટેન્કની સાથે સાથે હથિયાર ચલાવવાની ગેમ અને 48 કિલોમીટરની રેસ પણ હશે. બીજા રાઉન્ડમાં અવ્વલ રહેનારી ટોપ 4 ટીમને આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય કરવામાં આવશે. રેસ ઓફ બેથલોનની ફાઇનલ રેસ 12 ઓગસ્ટે યોજાશે. આ વર્ષે આર્મી ગેમમાં 19 જેટલા દેશોએ ભાગ લીધો છે, જેમાં ભારત, રશિયા, ચીન, ઈરાન, કુવેત, ઇઝરાયલ, કઝાકિસ્તાન સહિતના દેશો સામેલ છે. ભારતીય સેના છેલ્લા 3 વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે, ત્યારે આ વખતે T-90 ભીષ્મ ટેન્ક સાથે પહોંચેલી ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. દેશના વીર જવાનો જે રીતે દેશની રક્ષા માટે તત્પર રહી વિશ્વને પણ દેશની શક્તિનો પરચો બતાવી રહ્યા છે. ડીડી ગિરનાર ભારતીય સેનાને સલામ કરે છે. અંકિત ચૌહાણનો સ્પેશિયલ રિપોર્ટ, દૂરદર્શન સમાચાર.